ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બાળકોના નિર્માણની જવાબદારી તમારા ઘરમાં પદાર્પણ કરનાર તમારા આત્મ સ્વરૂપ બાળકો સમાજ અને દેશના ભાવિક નાગરિકો છે. ઈશ્વર તરફથી તમારું એ કર્તવ્ય છે કે એમના શિક્ષણ અને આત્મશુદ્ધિની બાબતમાં રસ લો. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે એવું તમારા સંતાનોના માનસ, તેઓ તથા સાંસ્કૃતિક સ્તરનું નિર્માણ થશે. જ્યારે તમે તમારા ભાઈઓ પ્રત્યે ઉદાર, દયાળુ અને પ્રેમાળ નથી તો પછી તમારા સંતાનો પાસે કઈ રીતે આશા રાખી શકો છો કે તેઓ તમારા પ્રત્યે પ્રેમ રાખે? જ્યારે તમે તમારા મનને વિષય વાસના, આનંદ પ્રમોદ તથા ગંદી ઈચ્છાઓમાંથી રોકી શકતા નથી તો પછી ભલા તેઓ કામુક અને ઇન્દ્રિયો લોલુપ બને એમાં સી નવાય. જો તમે માંસ, મધ તથા બીજા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હો તો પછી તેઓ કઈ રીતે પવિત્ર અને નિષ્કલંક રહી શકે? તમે જો તમારી અશ્લીલ અને નિજ્જત તેઓ ગંદી ગાળો તથા અશિષ્ટ વ્યવહારને નથી છોડતા તો ભલા તમારા બાળકો કેવી રીતે ગંદી ટેવોથી દૂર રહી શકે? તમારા શબ્દો, વ્યવહાર, દૈનિક કાર્યો, ઉઠવું, બેસવું, સુવો વગેરેનું અનુકરણ તમારા બાળકો કરશે. તેઓ તમારી દરેક વાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે. તમે એમની આગળ એક મોડલ, એક નમૂનો, એક આદર્શ બનો. તમારો સંતાન મનુષ્ય બનશે કે મનુષ્યની આકૃતિમાં પશુ બનશે તેનો આધાર તમારા પર રહેલો છે. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1951, બેજ નંબર 19, જય ગુરુદેવ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતનમાં ચેનલમાં પધારવા.